અભયમની ટીમની સાથે ઉભેલી સલામતી અનુભવતી આ યુવતીનું નામ છે રૂબી મહંમદ શેર પઠાણ. આ યુવતીને યુવાનીના જોશમાં લીધેલા નિર્ણય પર હવે પસ્તાવો થઈ રહ્યો છે. હવે તેને પોતાનું ઘર અને પોતાના લોકો એટલા વહાલા હોય તેની જાણ થઈ છે. મૂળ ઉત્તરપ્રદેશની રૂબી પઠાણ અમદાવાદમાં તેના પ્રેમી સાથે રહેતી હતી અને નોકરી કરતી હતી. જોકે તેનો પ્રેમી તેને તરછોડીને જતો રહ્યો. અજાણ્યા શહેરમાં અજાણ્યા ગામમાં મુસીબતમાં આવેલી રૂબી ગભરાઈને રડી ગઈ. પણ સદનસીબે ધોળકાના ધોળી ગામના નજીક એક વ્યક્તિની નજર પડી અને તેણે અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો, જ્યાં તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેના માતા પિતા સાથે મિલાપ કરવામાં આવ્યો. આપણે પૂછ્યું કે કાઉન્સેલિંગ કે તમારે તમારા મમ્મી પપ્પાની જોડે જવું છે કે શું કરવું છે, તમારે પોતાની શું ઈચ્છા છે, એને બધી જાણવા પ્રયત્ન કર્યો. ત્યારે એને આપણને એવું જણાવ્યું કે મારે મારા મમ્મી પપ્પાની સાથે જવું છે. એટલે એના મમ્મી પપ્પાને જાણ કરવામાં આવી અને એના મમ્મી પપ્પા ત્યાંથી આવવા નીકળ્યા. તો આવવાય ત્યાંથી ત્યાં સુધીના સમયમાં 4 કે 5 દિવસ લાગે એવા હતા, જેના કારણે આપણે નજીકના પોલીસ સ્ટેશન એટલે કે કોર્ટ પોલીસ સ્ટેશનની આંગળી લઈ ગયા. જો કે આ મિલાપ સહેલો નહોતો. અમદાવાદ ગ્રામ્ય પોલીસે યુપી પોલીસનો સંપર્ક કર્યા બાદ તેના માતા પિતાને અમદાવાદ લેવા આવવા જણાવ્યું. જો કે યુપીથી અમદાવાદ આવતા સમય લાગે તેવું હોવાથી યુવતીને પહેલા પાલડી વિકાસ ગૃહથી ગુજરાત મસ્તુરબન મહિલા સેવા ટ્રસ્ટ સંસ્થામાં જુહાપુરામાં મોકલી દેવાઈ. એને એટલું જ કીધું કે મને એક છોકરો પ્રેમમાં ફસાઈને લઈ ગયો હતો અને ડ્રગ્સ એડિક્ટ હતો, એ મને બહુ મારતો હતો. પોલીસે ધોળકા પોલીસે અને 181 વાળા મહિલા હેલ્પલાઇનવાળા બેની કામગીરીથી બહુ સરસ છોકરી એના દેશ ઉત્તર પ્રદેશ પહોંચી ગઈ છે. આવી રીતે અમદાવાદ જિલ્લાના કોઠ ગામે છે તો તમે એની સાથે વાત કરો. તો તેના પપ્પાએ એની સાથે વાત કરી અને વાત દરમિયાન એમને એવું જણાવ્યું કે જેટલું બને એટલી ઝડપી અમે અહીંથી નીકળી જઈએ છીએ. પછી એ લોકો ગઈકાલે બપોરના લગભગ 12 વાગે અમદાવાદ કાળુપુર રેલવે સ્ટેશન આવી પહોંચ્યા અને ત્યાંથી મહિલા હેલ્પલાઇન અને અમે જઈ અને નારી સુરક્ષાથી એને. સામાજિક કાર્યકર અભયમ હેલ્પલાઇન અને પોલીસની કામગીરીને પગલે એક પિતાને છેલ્લા 2 મહિનાથી ગુમ દીકરી મળી આવી. પરિવાર સાથેના મિલનના પ્રસંગે હર્ષના આંસુ પણ જોવા મળ્યા. તો બીજી તરફ યુવતીએ પોતાના મા બાપને તરછોડવાની ભૂલ પણ સમજાઈ, ત્યારે વિખૂટી પડેલી યુવતી અભયમ હેલ્પલાઇન અને પોલીસની મદદથી સલામત રીતે પોતાના વતન પણ પરત ફરી છે. દર્શન રાવલ, TV9, અમદાવાદ.